नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चेनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 3 विषय छे पर्यावरण, तेनो पाठ 11मो। आ पाठनो नाम छे आपणा वाहनो। आ पाठना स्व अध्ययन पोथीना प्रश्नो अने तेना जवाबो विषे शीखीशुं। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूरथी सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो, शेर करो अने बेल नोटिफिकेशन ऑन करो, जेथी आगळना तमाम पाठના વિડિયો આપને સરળતાથી મળતા રહે। તો ચાલો શરૂ કરીએ પાઠ 11, આપડા વાહનો। પ્રશ્ન પહેલો છે, તેનો પહેલો પ્રશ્ન જોઈએ। તમે જોયેલા હોય તેવા વિવિધ પ્રકારના વાહનોની યાદી તૈયાર કરો। તો મે જોયેલા વાહનોમાં મોટરસાઇકલ, સાયકલ, મોટરકાર, બસ, રેલગાડી, વિમાન, હેલિકોપ્ટર, ટ્રક, રિક્ષા વગેરે વાહનો જોયા છે। બીજો પ્રશ્ન, તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેવા વાહનોના નામ લખો। મે મોટરસાઇકલ, બસ, મોટરકાર, રિક્ષા અને રેલગાડીમાં મુસાફરી કરી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વાહનોને તેમના પૈડાની સંખ્યા મુજબના ખાનામાં ગોઠવો। તો જોઈએ, 2 પૈડાના વાહન સાયકલ, સ્કૂટર, 3 પૈડાના વાહન રિક્ષા, છકડો, 4 પૈડાના વાહન ટ્રેક્ટર, કાર અને 6 પૈડાના વાહન ટ્રક અને બસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, તમારા ઘરે અથવા આસપાસમાં કયા કયા વાહનો છે તેના નામ લખો। અમારી આસપાસ અમે સાયકલ, મોટરસાઇકલ, મોટરકાર, ટ્રેક્ટર, રિક્ષા, બસ વગેરે જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમને મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરો। વિદ્યાર્થી મિત્રો, તમને જે વાહન ગમતું હોય, બસ ગમતી હોય તો બસ, મોટર, રિક્ષા, સાયકલ, સ્કૂટર, જે વાહન ગમતું હોય તેનું અહીંયા સુંદર ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, આધુનિક વાહનોથી થતા ફાયદા અને ગેરફાયદા જણાવો। તો આપણે પહેલા ફાયદા જોઈએ। તો પહેલો ફાયદો, ઝડપી મુસાફરી કરી શકાય છે। બીજું, સમયની બચત થાય છે। ત્રીજો ફાયદો, સરળતાથી ઉપયોગ કરી શકાય છે। ત્યાર પછી તેના ગેરફાયદા જોઈએ તો તેમાં આવશે, અકસ્માતો ખૂબ થાય છે, ચલાવવા માટેનું ઈંધણ મોંઘું થાય છે અને બધા લોકોને પૂરતી સગવડ મળતી નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના વાહનોને ઓળખી તેનું નામ અને ઉપયોગ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં આ ચિત્ર આપેલું છે તે કયા વાહનનું છે, તે એમ્બ્યુલન્સ છે। તો જોઈએ તેનો ઉપયોગ, આ એમ્બ્યુલન્સનું ચિત્ર છે। આ વાહન દર્દીઓને અકસ્માત સ્થળેથી દવાખાના સુધી પહોંચાડવાનું કામ કરે છે। ત્યાર પછી આ વાહન આપેલું છે તે પોલીસ વાહન છે। પોલીસમાં કામ કરતા અધિકારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગી થાય છે। ત્યાર પછી ત્રીજું ચિત્ર છે, તે ફાયર બ્રિગેડનું વાહન છે। જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગે છે ત્યારે આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ગાડી ઉપયોગી થાય છે। આ ગાડી પાણીની મદદથી આગ બુઝાવવાનું કામ કરે છે અને આ વાહન છે તે ખિલખિલાટ વાહન છે। તો આ વાહન પ્રસૂતિ થયેલી મહિલા અને તેના બાળકને તેના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે। આ તેના ઉપયોગો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 11મો, આપણા વાહનો ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે। આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું આગળના પાઠની અંદર, ત્યાં સુધી આવજો।